तो अहीं
आपने वाई थ्री मुकीसू वाई थ्री तो वाई थ्री बराबर शोधिए अने गुणिया एक्स टू बराबर चार। हवे विद्यार्थी मित्रों अहीं जोई लेजो ज्यारे आपणे y3 ने सूत्रनो કરતા બનાવીએ ત્યારે y3 ને સૂત્રનો કરતા બનાવીએ ત્યારે 100000 ભાગ્યા 4 અને ગુણ્યા 1। અરે વિદ્યાર્થી મિત્રો અહીં 25 24 100 થાય 25 24 100 એટલે 25000 ગુણ્યા 4 उड़ी गया चार चार उड़ी गया तेथी y3 बराबर 25000 कितना आया 25000। तो आ तीजो पुरस्कार अपन ने 25000 तो अहीं आपणे 25000 लखी सकीए विद्यार्थी मित्रों आ रीते पण लखी सकाय आ 25000। हवे आपणे अहीं आ जोईशुं के x1 बराबर 1 छे अने y1 बराबर 100000 छे x3 पछी x4 तो x4 x1 into y1 x4 into y4 એટલે y4 बराबर आपने x1 into y1 भाग्या x4 into y4। હવે આ સૂત્ર અહીં મૂકી દીધું છે અહીં પણ મૂકી દે એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર મૂકીશું નહીં અને ડાયરેક્ટ આપણે અહીં y4 શોધીશું માટે y4 બરાબર 1 ગુણ્યા 100000 ભાગ્યા અહીં કેટલા આપ્યા છે 5 કેટલા આપ્યા છે 5 અહીં 20 25 100 20 25 100 5 5 ઉડી ગયા 20 એકા 20 માટે y4 બરાબર 20000 કેટલા આવ્યા 20000। તો આના આધારે આપણે એવું કહી શકીએ કે વિજેતાઓની સંખ્યા એમાં 1 2 3 અને આ ચોથો તો ચોથાને કેટલા હજાર પુરસ્કાર મળે છે 20000 કેટલું મળે છે 20000 તો અહીં આપણે 20000 લખીએ। તેવી જ રીતે આપણે x1 into y1 હવે જેવી રીતે 1 2 3 4 તેવી રીતે x5 બરાબર કેટલા છે 8 into y5 તેથી આપણે y5 ને શોધીએ છીએ y5 બરાબર 1 ગુણ્યા 100000 ભાગ્યા અહીં આપણે કેટલા રૂપાણા છે 8 કેટલા રૂપાણા 4 2 8 થાય તો 25 24 100 થાય 4 ગુણ્યા 25000 આ 4 4 ઉડી ગયા 4 2 8 2 12 2 24 અને 5 એટલે 12500 તો y5 બરાબર 12500 તો y5 તો આપણે જોઈએ કે પાંચમા વિજેતાને આપણે 1 2 3 4 પાંચમા વિજેતાને 12500 રૂપિયા મળે છે કેટલા મળે છે 12500 રૂપિયા। હવે જોઈ લેજો કે આ 12500 જે મળે છે એ આ જે છે એ 12500 એ તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે કે નહીં એ જો દેખાય છે કે નહીં એમ તો આપણને દેખાય કે 12500 રૂપિયા મળે છે એ જોવાનું છે કારણ કે રિપોર્ટની અંદર તમને અને ઓનલાઈનના આધારે કદાચ એવું લાગે કે આ દેખાય છે કે નહીં એ જોવાનું છે। આપણે અહીં હવે આ જોઈએ કે 1 2 3 4 5 6 તો આપણે જોઈ લઈએ બાળકો કે અહીં આ જે દાખલો છે હા તો જોઈ લઈએ x1 into y બરાબર x6 into y6
x6 into y6। तो अभी जो कि x6 એટલે y6 નો ભો છે તો y6 બરાબર 1 ગુણ્યા 1 લાખ ભાગ્યા y x6 બરાબર કેટલા આવ્યા છે મિત્રો 10 શું શું ઉડી ગયું તો y6 બરાબર 10 એકા 10 એટલે કેટલા આવ્યા 10000 તો 10000 या 12500 है अभी 25000 12 20000 तो अभी आपने कितना पड़ा 10000 कितना पड़ा 10000 अबे विद्यार्थी मित्रों x1 into y1 बराबर x7 into y7 a 2 3 4 5 6 અને 7 એટલે x આપણે y7 શોધવો છે તેથી y7 બરાબર 1 ગુણ્યા 1 લાખ ભાગ્યા 20 આ શું શું ઉડી 2 5 10 એટલે 5000 5 2 10 એટલે 2 ઉડી ગયા तो y7 बराबर कितना आया 5000 रुपया 5000 रुपया तो अपन ने अहीं खबर पड़ी जाए कि विजेताओं की संख्या प्रत्येक विजेता ने मिलेलो पुरस्कार ये कितलो छे 5000 कितलो छे 5000 तो विद्यार्थी मित्रों अहीं एवुं कहेवाय विजेताओं की संख्या वधे छे तो मळतो पुरस्कार रुपया में घटाड़ो थाय छे एटले आ व्यस्त प्रमाण छे एवं कहेवाय छे के पुरस्कार ने रकम के विजेताओं की संख्या ना सरप्रमाण में छे के व्यस्त प्रमाण में छे तो आ व्यस्त प्रमाण में छे विजेताओं ने मळतो पुरस्कार ए तो कुल विजेताओं की संख्या ना व्यस्त प्रमाण में छे केवो छे व्यस्त प्रमाण में छे અહીં લખી આપણે લખવું હોય તો ન લખો તો પણ ચાલશે પરંતુ લખવું હોય તો લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીં આ પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે પુરસ્કારની રકમ વિજેતાઓના વ્યસ્ત પ્રમાણમાં છે વિજેતાઓના વ્યસ્ત પ્રમાણમાં છે વા વ્યસ્ત પ્રમાણમાં છે આ આપણો જવાબ છે તો દરેક વિદ્યાર્થી મિત્રે આ જવાબ ક્યાંક લખવાનો છે હવે આપણે દાખલા નંબર 3 જોઈએ રહેમાન એક પૈડાનો આરા લગાવે છે આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરાઓ વચ્ચે બનતો ખૂણો સમાન હોય હવે તેની આપેલા કોષ્ટકને પૂર્ણ કરીને ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આ પૈડું છે પૈડાની અંદર રહેલા આરા આરા એટલે તાર તમને ખબર હશે પૈડાની અંદર તાર આવેલા છે જો આ પૈડામાં ચાર તાર છે 2 3 4 તો ખૂણાનું માપ વધે છે કે ઘટે છે વધે છે અહીં આરા વધે છે તો ખૂણાનું માપ ઘટે છે અહીં આરા વધે છે તો ખૂણાનું માપ ઘટે છે એટલે આપણે જોઈ લઈએ કે જે રીતે આરા એટલે કે સ્પોક સ્પોક એટલે તાર તાર પૈડાની અંદર રહેલા આરા એટલે તાર એ ઘટે તો ખૂણા વધે ખૂણા વધે તો આરાની સંખ્યા ઘટે આ ખાસ ધ્યાનમાં લઈએ અહીં તમે જોઈ લેજો શું આરાની સંખ્યાને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે
તો આનો જવાબ તમારે માત્ર હા જ આપવાનો છે. શું આપવાનું છે? હા, બસ હા, જવાબ હા. શું આરાની સંખ્યાની બે ક્રમિક આરા વચ્ચે, આ આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે જો આરા વધે તો ખૂણાનું માપ ઘટે, ખૂણાનું માપ વધે છે તો આરાની સંખ્યા ઘટે. તમારી સામે એક બે ત્રણ પૈડો આપેલો છે. આ પૈડામાં ચાર આરા છે, આમાં છ છે, આમાં આઠ આરા છે. તો ચાર આરાની અંદર ખૂણાનું માપ વધારે છે, છ માપ એનથી ઓછું, અને આઠની અંદર આડા કરતો પણ ઓછું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ જોઈશું, એનો જવાબ આપણે આવી રીતે લઈશું. બાળકો એ ધ્યાનમાં લેજો તમે કે અહીં આ રીતે આપણે આરાની સંખ્યા ચાર, એટલે કે એક્સ વન બરાબર ચાર, વાય વન બરાબર નેવું. હવે આ એક્સ ટુ અને વાય ટુ આપેલા છે. હવે આપણે અહીં એક્સ થ્રી બરાબર આઠ અને વાય થ્રી બરાબર શું આ શોધીએ, આ શોધવું છે વિદ્યાર્થી મિત્રો. તેથી એક્સ વન ઇન્ટુ વાય વન, એક્સ થ્રી ઇન્ટુ વાય થ્રી, એટલે અહીં ચાર ગુણ્યા નેવું બરાબર એક્સ થ્રી, એક્સ થ્રી બરાબર આઠ છે તો વાય થ્રી બરાબર શું, વાય થ્રી બરાબર ચાર ગુણ્યા નેવું છેદમાં આઠ, માટે ચાર દુ આઠ, પિસ્તાલીસ દુ નેવું, બે બે ઉડી ગયા. તો અહીં વાય થ્રી બરાબર કેટલા આવ્યા? પિસ્તાલીસ અંશ આવ્યા. કેટલા આવ્યા? પિસ્તાલીસ અંશ આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં પિસ્તાલીસ અંશ કેટલા આવ્યું છે? પિસ્તાલીસ. હવે આપણે આ એક્સ વન ઇન્ટુ ચાર અને વાય વન નેવું છે, એટલે આપણે સીધા હવે આપણે અહીં કરીશું કે ચાર ગુણ્યા નેવું બરાબર આ એ બે ત્રણ. હવે આપણે આ ચાર એટલે કે એક્સ ફોર કેટલા છે અને વાય બરાબર, તો વાય ફોર શોધવા છે એટલે ચાર નવ, ચાર ગુણ્યા નેવું, એક્સ ફોર બરાબર કેટલા આવ્યા છે? દસ ગુણ્યા વાય ફોર, માટે વાય ફોર બરાબર ચાર ગુણ્યા નેવું છેદમાં દસ, શું ઉડી ગઈ ચાર નવ છત્રીસ, તો વાય ફોર બરાબર છત્રીસ અંશ. કેટલા આવ્યા? છત્રીસ અંશ. તો અહીં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? છત્રીસ અંશ. કેટલા આવશે? છત્રીસ અંશ. હવે આપણે અહીં ત્રીજું સ્ટેપ લઈએ. આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, એટલે એક્સ વન ચાર ગુણ્યા વાય વન નેવું, હવે એક્સ ફાઈવ ઇન્ટુ વાય ફાઈવ, એટલે ચાર ગુણ્યા નેવું એક્સ ફાઈવ કેટલા છે? વાય ફાઈવ શોધવા છે, માટે વાય ફાઈવ બરાબર ચાર નેવું અહીં બાર. કડીઓ આવડતો હોય તો ચાર તરી બાર, ચાર ચાર ઉડી ગયા, ત્રીસ તરી નેવું, ત્રણ ત્રણ ઉડી ગયા. તેથી વાય ફાઈવ બરાબર ત્રીસ અંશ. કેટલા આવ્યા? ત્રીસ અંશ. તો અહીં અહીં આપણે ત્રીસ અંશ લખ્યા. કેટલા લખ્યા? ત્રીસ અંશ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર પહેલાનો જવાબ આપ્યો, પરંતુ આ દાખલો ચાલુ છે, આ દાખલાની રકમ ચાલુ છે, એમાં બીજો પોઈન્ટ આવે છે. દાખલા નંબર ત્રણ નો બીજો પોઈન્ટ, દાખલા નંબર ત્રણ નો બીજો પોઈન્ટ એમાં એવું કહેશે કે પંદર આરાવાળા એક પૈડામાં બે કરતો બે ક્રમિક આરાઓ બનતા ખૂણાનું માપ શોધો. ખૂણાનું માપ, ધારો કે ખૂણાનું માપ એક્સ અંશ છે, ધારો કે ખૂણાનું માપ એક્સ અંશ. કેટલું છે? એક્સ અંશ. હવે તમારે શું કરવાનું છે કે એક્સ અંશ ખૂણાનું માપ છે,
અહીં 9 × 36 એ તો આપેલા જ છે એટલે 4 × 90 = x અંશ ગુણ્યા કેટલા આવ્યા છે 15 માટે x અંશ = 4 × 90 = 15 15 × 90 = 24 તો x બરાબર કેટલા આવ્યા 24 x બરાબર 24 તો 24 આરા હશે 24 આરા હશે આ રીતે આપણે બીજો દાખલો હવે ત્રીજો દાખલો બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ છે તો આરા કેટલા હશે ખૂણાનું માપ આપેલું છે આરા શોધવા છે ત્રીજો છે મુદ્દો ધારો કે આરા બરાબર એક્સ એક્સ એટલે એમ એક્સ એટલે એમ આપણે વિદ્યાર્થી મિત્રો અને આ રીતે લઈ શકીએ માટે 4 × 90 = અહીંયા આરાની સંખ્યા લેવી છે એટલે એમ કરીશું અને અહીં કેટલા આપે છે 40 અંશ આપે છે બરાબર એમ સંખ્યા લઈએ એટલે 4 × 90 નીચે છે 40 શું ઉડી ગઈ 4 ઉડી ગયા તેથી એમ બરાબર કેટલા આવ્યા 9 આવ્યા કેટલા આવ્યા 9 તો અહીં આરાની સંખ્યા કેટલી હશે એ જોઈ લો તમે વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણાનું માપ અને અહીં આરા તો તમારે અહીં 15 આરા હોય ત્યારે 24 અંશ આવ્યો અને અહીં બે જોડ ખૂણાનું માપ 40 અંશ હોય ત્યારે આરા કેટલા હશે 9 હશે કેટલા હશે 9 હશે તો આરાની સંખ્યા બરાબર 9 અને અહીં 24 ખૂણાનું માપ 24 અંશ હશે ખૂણાનું માપ કેટલું હશે 24 અંશ હશે હવે દાખલા આપણે આગળ જઈએ દાખલા નંબર 4 છે બરાબર 4 આ દાખલા નંબર 4 માં ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા દરેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે અહીં મીઠાઈ ને 24 બાળક એટલે બાળકો બરાબર 24 યાદ રહે કે બાળકો બરાબર 24 એટલે x 1 બરાબર 24 અહીં યાદ રાખો મીઠાઈના ટુકડા મીઠાઈના ટુકડા દરેક બાળકને કેટલા ટુકડા મળે 5 તો અહીં y 1 બરાબર 5 સમજ પડી ગઈ બાળકો હવે શું કહેશે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય એટલે આ બાળકોની સંખ્યા ઘટે છે એમાં 4 ઘટે છે કુલ બાળકો 24 છે કેટલા છે 24 એટલે 24 બાળકોમાંથી આપણે બાળકો જે 24 છે એમાંથી 4 બાળકો બાદ કરીશું માટે 24 માંથી 4 જાય તો મળતા બાળકો બરાબર 20 કેટલા આવ્યા 20 તો x2 = 20 આવ્યા હવે શું કહે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો કરે એટલે 4 આપણે બાદબાકી કરીએ 4 અહીં બાદબાકી કરીએ 24 માંથી 4 જાય બાળકો વધ્યા 20 હવે તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે એટલે હવે મળતા મીઠાઈના ટુકડા મળતા મીઠાઈના ટુકડા એ આપણે અહીં y2 બરાબર શું પ્રશ્નાર્થ ચિહ્ન છે શું છે પ્રશ્નાર્થ ચિહ્ન માટે x1 ઇન્ટુ y1 બરાબર x2 ઇન્ટુ y2 એટલે x1 કેટલા છે 24 ગુણ્યા y1 5 અહીંયા કેટલા આવ્યા 20 અહીં y2 તેથી y2 બરાબર 24 ગુણ્યા 5 / 20 24 ગુણ્યા 5 /
20 ભલે છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો અહીં 5 ગુણ્યા 4 એટલે 5 4 20 આ 5 5 ઉડી ગયા અહીં 6 4 24 6 ગુણ્યા 4 4 4 ઉડી ગયા તેથી y2 બરાબર 6 y2 બરાબર 6 એટલે એવું છે કે તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે તો દરેક બાળકને 6 ટુકડા મળે દરેક બાળકને 6 ટુકડા મળે અહીં તમારે લખો તો લખજો કે 6 ટુકડા મળે એવું 6 ટુકડા મળે એવું લખો 6 ટુકડા મળે હવે બાળકો આપણે અહીં જોઈએ કે દરેક બાળકને એટલું કહીએ કે જ્યારે તમે આવું યાદ રાખશો તો ચોક્કસ તમને મજા આવશે બાકી રકમ વાંચો તો તમને સૂત્ર મળી જશે કોઈ સવાલ નથી દાખલા નંબર 5 લઈએ એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય કેટલો ઘાસ ચારો છે યાદ રહે 20 પશુઓની સંખ્યા તો પશુઓ બરાબર 20 એટલે કે x1 બરાબર 20 થયા હવે જોઈ લેજો 6 દિવસ સુધી ખવડાવી શકાય કેટલો ઘાસ ચારો તો દિવસોની સંખ્યા 6 દિવસ બરાબર 6 તો y1 બરાબર 6 જોઈ લેજો ત્યારબાદ જો તેની પાસે 10 પશુઓનો વધારો થાય છે હવે પશુઓ 10 વધે છે 10 પશુઓ વધે છે એટલે અહીં પશુનો વધારો પશુઓનો વધારો કેટલો કુલ પશુઓ કેટલા હતા 20 વત્તા 10 બરાબર 30 તો આપણને ખ્યાલ આવી ગયો કે x2 બરાબર કેટલા આવ્યા 30 x2 બરાબર 30 આવ્યા કેટલા આવ્યા 30 હવે તમારે કેટલા દિવસ ઘાસચારો ચાલે બરાબર કેટલા દિવસ ઘાસચારો ચાલે કેટલા દિવસ ઘાસચારો ચાલે એટલે y2 બરાબર શું અહીં આપણે જોઈ લઈએ બાળકો કે તમારે આટલું સમજવાનું છે કે અહીં x1 into y1 બરાબર x2 into y2 એટલે x1 પશુઓની સંખ્યા x1 કેટલી છે 20 ગુણ્યા દિવસ 6 x2 બરાબર કેટલા આવ્યા 30 અને y2 બરાબર 0 હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ લો માટે y2 બરાબર 20 ગુણ્યા 6 અને અહીં 30 શૂન શૂન ઉડી ગઈ તો 3 2 6 3 3 ઉડી ગયા 2 2 4 માટે y2 બરાબર 4 y2 બરાબર 4 અહીં જવાબ શું માંગ્યો છે તો કેટલા દિવસ ઘાસ ચારો ચાલે તો એ કેટલા દિવસ આવ્યા છે 4 દિવસ તો 4 દિવસ ઘાસ ચારો ચાલે 4 દિવસ ઘાસ ચારો ચાલે કેટલા દિવસ ઘાસ ચારો ચાલ્યો 4 દિવસ હવે વિદ્યાર્થી મિત્રો આ વ્યસ્ત પ્રમાણના દાખલા હતા વ્યસ્ત પ્રમાણના દાખલાઓના જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ દરેક બાળકે ગણી લાવવાના છે ઉદાહરણો ઘરકામમાં કરી લાવો